મિત્રો, આજે માંડવી વિસ્તારમાં સવારથી વોટ્સઅપમાં એક મેસેજ વાયરલ થયો હતો, જે અંગે જોઈએ એક અહેવાલ. હલો હિરેનભાઈ, બોલો. હું મહાસાપુરા ન્યૂઝ ચેનલ માંથી પરેશ જોશી બોલું છું, માંડવી થી. નમસ્કાર સર, બોલો પરેશભાઈ. સાહેબ, એક તમારો આજે એક મેસેજ વાયરલ થયો છે કે ભાઈ તમારો એક બિલ બાકી રહી ગયો છે, જે રિક્ષા ભાડી હતી ચૂંટણી વખતે ફરાદીના સરપંચના મહિલા સરપંચના પતિએ જે રિક્ષા ભાડી હતી એનો એક બિલ બાકી રહી ગયો છે. એમને મેં હમણાં ફોન કર્યો હતો તો એમણે કીધું કે ભાઈ મારા પણ પૈસા બાકી હતા, તો એ અમારી કે સમજૂતી થઈ ગઈ છે. તો શું છે આખી ઘટના, શું છે? બાકી તો કઈ નતા, આપણા પૈસા બાકી હતા જે તે સમયમાં. મારી ઉપર વાત થઈ ગઈ, મારા કાર્યાલય ઓફિસ ઉપર વાત થઈ ગઈ. બરાબર. અને સરપંચ થી વાત થઈ ગઈ, હું આપી જાઉં છું. બરાબર. એને સતત 6 મહિના થયા હું એને વાત કરતો હતો ભાઈ વસ્તુ કે ભાઈ પૈસા મારા બાકી છે. બરાબર. તો એ વાત ને કોઈ સિરિયસ લેતો જ નતો. પછી આજે મને ન છૂટકે મેસેજ નાખવું પડ્યું અને મને સારો રિસ્પોન્સ પણ મળ્યો સામેથી. બરાબર. બધા ભાજપના કાર્યકરોથી અને સારો રિસ્પોન્સ મળ્યો અને મારો તત્કાલમાં પણ નિર્ણય મળી ગયો, એટલે ભાજપ મેટર સોલ્વ થઈ ગઈ છે. બીજો કોઈ એવો ઇસ્યુ નતો. એટલે સૌ ભાજપના કાર્યકર્તાનો એક આભાર માનું છું, નાના નાના માણસની પણ આજે વાત સાંભળી એમ. બરાબર. એટલે સાહેબ, જ્યારથી મોટા લાઈજામાં સભા હતી ત્યારથી કરીને અત્યાર સુધી બિલ જ નતો મળ્યો તમને? ના, ત્યારથી મને અત્યાર સુધી નતો મળ્યો બિલ. બરાબર. કેટલો હતો તમારો બિલ? બિલ તો કઈક નાની રકમ હતી, પણ બિલ નો સાહેબ મહત્વ નતો. કારણ કે આ વસ્તુ એવી હતી કે આમાં શું છે, બિલ મહત્વનો નતો. બિલ જે હતું એ એક્સ રેજેડ, પણ બિલ માં શું હતો કે જે વસ્તુ કે આ જે આજે તો મારાથી થાય છે, વચ્ચે જે કરે છે એવું, એના કરતા કે બીજા કોઈનાથી ન થાય ભવિષ્યમાં આવી રીતે. કોઈ પણ ગાડી વાળાનો ભાડો ન રહે, કારણ કે અમારે રિક્ષા વાળા ધંધા વાળા ગાડી વાળાનો રોજી રોટી આ છે, અમે આના ઉપર જ અમારું ઘરનું ગુજરાન ચલાવતા હોઈએ છીએ. એટલે આના વિશે, કારણ કે આના ઉપર જ ગુજરાન ચાલે છે, તો માટે બધે અમારે પણ આમાંથી ચલાવવાનું હોય. જો આવી રીતે રાખતો હોય, ઉપરથી મળી જ જતો હોય છે જે તે સમયમાં ચૂંટણીમાં જે વસ્તુ હોય છે ત્યારે, પણ આ વસ્તુ આવા વચ્ચે ત્યાં રાખી દેતા હોય અમુક, તો આ વસ્તુ બીજા કોઈનાથી ન થાય. ખાલી મને આ મહત્વ એ જ હતું કે જાગૃતતા લાવી થોડી, એ આ જાગૃતતા લાવ્યા પછી અને સારો રિસ્પોન્સ પણ મળ્યો મને. જી. એટલે તમારો પૈસા ભાડો જે છે તે રિક્ષાનો એ મળી ગયો કે હવે મળશે કે શું કીધું છે? મારી વાત થઈ ગઈ છે, મારી વાત થઈ ગઈ. આજે સાંજે આપવાના હતા મને અને ત્યાંથી મને કન્ફર્મ ફોન આવી ગયો કે તમે લઈ લો. આજે પોતે બહાર હતા ભાઈ અને થોડી વરસાદ ચાલુ હતી, એટલે ભાઈ મને મળ્યા નથી, મળશે એટલે મને કીધું જે આપી દઉં છું. જી જી. તો હવે તમને મળી જશે ને? એ મળી જશે. જી. તમારો મહાસાપુરા ન્યૂઝ ચેનલ માં વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની અવાજ, અમારો અવાજ તમે જ્યાં પહોંચાડો છો કચ્છના ખૂણે ખૂણે અને મુંબઈ થી કરીને આખી દુનિયામાં, જે ખરેખર મહાસાપુરા ન્યૂઝ નો પણ ખૂબ ખૂબ આભાર, જે અમારા જેવા નાના નાના માણસની પણ અવાજ સાંભળો છો, એટલે ખરેખર આશાપુરા ગ્રુપ આખો અને જયમલસિંહ જાડેજા બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, જે કાંઈ પણ કામ હોય એમ સક્રિય રીતે કવરેજ દો છો, એટલે ખૂબ ખૂબ પરેશભાઈ આપનો પણ આભાર. અને આપની સાથે જે હરીફભાઈ ખલીફા છે કેમેરામેન, એનો પણ ખૂબ ખૂબ આભાર. જરૂર પડે છે ત્યારે, જયારે તમે અમને જરૂર પડે ત્યારે તમે હાજર જ રહ્યો છો. એવા પણ 2-3 મુદ્દા છે, પછી આપ રૂબરૂ મળશો અથવા આપ ફરાદી ને એક વખત મુલાકાત લેજો. હજી એવા ફરાદી રીતે ઘણા બધા મુદ્દા છે અમારા કને, અટકેલા છે અમારા કામ, ઘણા બધા અટકેલા છે જે હાલમાં નથી થઈ રહ્યા અમારા ગામમાં, એ પણ થઈ શકે. આપ સત્યમાં જેમ વહેલી તકે ફરાદી આવો. જી. અમારી ટીમ આવશે અને પ્રજાનો પ્રશ્ન ને વાચા આપી એ હંમેશા મીડિયાનો ધર્મ હોય છે. તમે મહાસાપુરા ન્યૂઝ ચેનલ થી વાત કરી, તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે જે આગળની વાતચીત છે એ ફરાદી ગામના મહિલા સરપંચના પતિ સાથે થયેલી વાતચીતના અંશો આપને રજૂ કરીએ છીએ. શું હતી ચર્ચા, શું છે દલીલો, સાંભળીએ. સાહેબ, હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ માંથી વાત કરી રહ્યો છું. ફરાદી ગામના સરપંચ, મહિલા સરપંચના પતિ બોલો છો તમે? જી 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 જી. સાહેબ, એક અત્યારે મેસેજ વાયરલ થયો છે કે ફરાદીના એક રિક્ષા ચાલકના જ્યારે સાંસદ વિનોદભાઈ ચાવડાની મોટા લાયજામાં સભા હતી ત્યારથી કરી અત્યાર સુધી જે બિલ, જે રિક્ષા ભાડો બાકી છે મળ્યું નથી, તો એ વિશે તમે શું કહેશો? મિસ્ટેક મારી હતી, આમ રહી ગયો છે. બરાબર. એટલે શું, કેવી રીતે રહી ગયું તું? કઈ એવી રીતે રહી ગયો તો, આ મારો દોસ્તાર છે, સમજી લો, મારા છે. અને પેલા
હું એના ઘેરો બે ચાર હું પણ રિક્ષા ચલાવતો હતો બરાબર, એના તો 800 રૂપિયા નીકળે મારા ભુજ નો ને બાગ ને માંડવીના ને ભાડો, એને ફોન પણ કર્યો હતો બરાબર. બરાબર, તો હજી એને ભાડો મળી ગયો છે કે નથી મળી ગયો, તમે શું કેશો? એને ભાડો મળી ગયો છે કે હજી નથી મળ્યો? ભાડો મળી ગયો. ક્યારે મળ્યો એને ભાડો? ભાડો ક્યારે મળ્યો છે એને? ભાડો આજે એને કીધું કે તું એ ભાડો કાપી ને બીજા પૈસા મારા જે નીકળતા તું આપી દે. બરાબર, તો બીજા એને પૈસા આપી દીધા કે શું? બીજા પૈસા આપી દીધા તમને? મારા એમ નામ હિસાબ કરે ને તો પણ વધારે મારા નીકળે એમ. બરાબર, એનો કદાચ 800 કે 1000 રૂપિયા ભાડો થાય, મારા તો આમ થોડા થોડા ગણતરી કરે તો 1500 થી 1800 રૂપિયા થાય. બરાબર સાહેબ, તો તમારો ખૂબ ખૂબ આભાર મહાસાપુરા ન્યૂઝ ચેનલ સામે વાત કરવા બદલ. હા હા.